કારણ કે એને માગેલું છે કે મને તો એક મોકો આપજે. આ બધો જ આ દુનિયાનો જીવનનો બધો જ દોરી સંચાર ભગવાનના હાથમાં છે. અને આપણે ભગવાન પાસે રોજ માગીએ, મહાબળવંત માયાત મારી જેને આવડિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એહ માયા મને ન વ્યાપે. ભગવાન કે હારું, ત્યારે જોઈ લઈશું. પછી માયા બધી જયારે જતી રહે, પછી ભગવાનને પ્રાર્થના કરે અને પછી જેતલપુરની પૂનમો ભરે. અમારે હરિભગત છે તો આપણા મારા હેતવાળા છે, એટલે મને કે મારા છોકરાના લગ્ન થતા નથી એટલે મારે પૂનમો ભરવી છે ને, તમે મારા ભેગા પૂનમમાં ચાલતા આવો. મેં કીધું મારે તો આવી કઠણાઈ ક્યાંથી આવી પછી, પણ એની સાથે હેત એવું એટલે પછી એક બે પૂનમ ચાલ્યો. પણ પછી મને બાના કાઢતા સાધુને બહુ સારા આવડે, એવા તમને ન આવડે, છટકી જતો ને પછી ક્યારેક ફસાઈ જતો. તો એના છોકરાને સગાઈ કરવી હતી તો એક વર્ષની પૂનમ ભરી એટલે થઈ ગઈ સગાઈ, લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું. પણ ચાર પાંચ છ મહિના થયા એટલે એ બંનેને કંઈક જામ્યું નહીં, ગમે તે દોષ નડ્યો. પછી મને કે આ હવે બરાબર જામતું નથી, હવે છૂટું કરવું છે તો બીજી બાર પૂનમો ભરવી પડશે. ચોવી ભરવી પૂનમ હો, બાર બાંધવાની અને બાર છોડવાની, છૂટે એમ. આ તો વજ્રલેપ જેવું હતું. પછી ગોઠવાઈ ગયું ને ત્યારે બહુ સરસ એને છોકરો પણ છે, 11 વર્ષનો છોકરો, જૂની વાત છે. હવે તો બધું સારું ચાલે છે એને, કારણ કે 24 પૂનમ ભર્યું એનું પુણ્ય તો ખરું જ ને. અને દાદો અમારો ચાર હાથ વાળો છે, ગમે ત્યાં હળ ભરાવીને સીધું કરી દે. એટલે ભગવાન પાસે આપણે માગીએ, એટલે ભગવાને તો જો કે એનું નક્કી કરેલું જ હતું, પણ અમુક લોકો ઉતાવળ બહુ કરે. જલ્દી કરો ને તમે પ્રાર્થના કરો ને તમે પૂનમ ભરાવો ને તમે આમ કરો ને જલ્દી કરો, ઉતાવળ કરો ને પતાવો ને જલ્દી. પણ ટાઈમે બધી તારીખ ભગવાને નક્કી કરેલી જ હોય છે, થઈ જશે. પણ કે ના, ગમે એમ કરો વહેલું, પણ પછી કાચું કપાયેલ આવું થાય, પછી ફરી પૂનમ તોડવાનું કરવી પડે. એટલે ભગવાન સમયે સમયે આપણું બહુ વિચારી રાખે છે, બહુ જ વિચારી રાખે. આપણે કંઈ કલ્પના ન કરી હોય એટલું વિચારી રાખે છે, ઉતાવળ ન કરો. અને ભગવાનને રસ્તો કાઢવો હશે તો એક જ મિનિટમાં કાઢી નાખશે, એની તારીખે આવશે એટલે કાઢી નાખશે. અને આજે રાજા પરીક્ષિતે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન અને એને એક એવી કુબુદ્ધિ મૂકી અને સાધુના ગળામાં મરેલો સર્પ નાખ્યો અને એ ઋષિનો બાળક, શૃંગી બાળકે હાથમાં જળ લઈ અને જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો હોય એનું આજથી સાતમા દિવસે મૃત્યુ થાય આવો શાપ આપ્યો, જેમાંથી ભાગવત કથાનો જન્મ થયો છે. ભાગવત કથાની શરૂઆતમાં સર્પ આવે છે અને અંતમાં સર્પ આવે છે. કથાના શરૂઆતમાં શાપ આવે છે અને અંતમાં શાપ આવે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની કથા પણ શાપમાંથી શરૂ થઈ છે, દુર્વાસાનો શાપ. ભગવાન નરનારાયણ ઋષિને દુર્વાસાએ શાપ આપ્યો. અમારા સાધુ એ બાપ એ વખતે બહુ શાપ આપતા, બાપ હાવ છૂટો દોર થઈ ગયેલો હતો. એટલે સ્વામિનારાયણ ભગવાને આ બધા સાધુને બાંધી દીધા, ખબરદાર જો કોઈને શાપ દીધો હતો. એટલે ભગવાને એ દોરો બાંધી દીધો કે હવે આ મારા સાધુનો કોઈને શાપ નહીં લાગે, આશીર્વાદ લાગશે, પણ શાપ નહીં, કારણ કે છેડો જ નથી આવતો, મન ફાવે ત્યારે શાપ દઈ દેશે. અને આટલા બધા 2000 સાધુઓ ગમે ત્યારે રોજ 2-4 જણને શાપ દઈ દે, એવા હોય પાછા મગજના ફરેલાય હોય. પણ ભગવાને ખીલો મારી દીધો કે કોઈ સાધુનો શાપ નહીં લાગે, જેના ઉપર અંતરનો રાજીપો થશે એનું ભલું જરૂર થશે. કારણ કે એક શાપમાંથી આખા શાસ્ત્ર બની જાય છે. એક દુર્વાસા ઋષિના શાપમાંથી શાસ્ત્ર બની ગયું, એક શ્રમિક ઋષિના બાળકના શાપમાંથી એક ભાગવત શાસ્ત્ર બની ગયું, અને એક નારદના શાપમાંથી આખી રામાયણ બની છે. એક નારાયણ, એક નારદના શાપમાંથી, એ નારાયણ તે મને બંદર બનાવ્યો, અને એક નારીના પાછળ પાગલ મને બનાવ્યો, તો તું પણ પાગલ થઈ જજે નારીની પાછળ. અને જ્યારે તું નારીની પાગલ થઈશ, નારીની પાછળ પાગલ થઈશ, ત્યારે તને વાનર સિવાય કોઈ બચાવનાર નહીં મળે. શૃંગી બાળકે પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો અને એ શ્રાપના કારણે એક પલાઠી વાળીને એક આસને બેસી અને ગંગાજીના કિનારે બરનઉ રઘુવર બિમલ જશ જો દાયક ફળ ચાર. ચાર ફળ કોણ આપે છે? વિમલ યશ આપે છે. રઘુવર બિમલ યશ, જે ચાર ફળને આપનારા છે એ છે ભગવાનના યશ, એટલે ભગવાનના ગુણ, એ ભગવાનના કીર્તન.
કે ભગવાનની કથા એ ચાર પુરુષાર્થ આપે છે. ચારે ચાર પુરુષાર્થનો એને મેં પહેલાં પણ કહ્યું છું, ફરી દોહરાવું છું, ચારે ચાર પુરુષાર્થનો એને લાભ તો જ મળે છે, એની પ્રાપ્તિ તો જ સાચી થાય છે કે તબક્કા વાઇઝ એને જે મળતું જાય છોડતો જાય, મળતું જાય છોડતો જાય, એટલે એનો પૂરેપૂરો એને લાભ મળે છે. આવો જે ભગવાનનો જે યશ છે, ભગવાનની કીર્તિ છે, ભગવાનના કીર્તન છે, એ કીર્તન ને યશ ને કીર્તિનું જે ગાન કરે છે, જે શ્રવણ કરે છે, જે ચિંતવન કરે છે, સુંદર યશ સતસંગીનો જે સુણશે વારંવાર, સુંદર યશ સતસંગીનો જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે ભવસાગર ને પાર, પરિશ્રમ વિના પામશે ભવસાગર ને પાર. કૈસે કથા કોડે કરી, કૈસે કથા કોડે કરી અને સુણશે થઈ સાવધાન, કૈસે કથા કોડે કરી અને સુણશે થઈ સાવધાન, તેના મનોરથ પુરુષે, તેના મનોરથ પુરુષે પ્રગટ શ્રી ભગવાન. શ્રીમદ ભાગવત એવું કહે છે કે જે ભગવાનના યશ કીર્તનનું જે સ્મરણ કરે છે, ચિંતવન કરે છે, સ્મરણ કરે છે, એ એના માથે કોઈ કલંક લાગ્યા હોય, એને કોઈના શાપ લાગ્યા હોય, એને કોઈનાથી એના એના અપરાધ થઈ ગયા હોય, કોઈ ધર્મ સંકટના સમયમાં એક કરવા જાય તો બીજું છૂટી જાય, બીજું કરવા જાય તો ત્રીજું છૂટી જાય, આવા જે સંકટો આવ્યા હોય ને એ સંકટમાં જ્યારે ધર્મ સંકટમાં એનાથી જે દ્રોહ અપરાધ થઈ ગયો હોય તો એ દ્રોહ અપરાધના જે પાપ લાગ્યા હોય એ પાપ ભગવાનના યશ કીર્તનનું શ્રવણ કરવાથી, સ્મરણ કરવાથી એમાંથી મુક્તિ મળે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે એવી આજ્ઞા કરી કે અમારા ભક્તોએ સત્શાસ્ત્રનું શ્રવણ કરવું, બીજું કંઈ થાય તો ભલે, ન થાય તો ભલે, પરંતુ યશ કીર્તન એ અવશ્ય અખંડ સાંભળવા, મનને પવિત્ર કરવા માટે ભગવાનના જે કીર્તન છે એ તમે, એ કીર્તન જ્યારે વ્યક્તિ કરે છે અને એનું સ્મરણ કરે છે ત્યારે આપણે આ પ્રાર્થના અને સ્તુતિની અંદર મંગળાચરણમાં શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, એટલે ભગવાનના જે ચરણ છે એ ભગવાનના ચિંતવનથી ભગવાનના ચરણનું પ્રક્ષાલનનો લાવો મળે છે. કથા સાંભળવી, કથાનું શ્રવણ કરવાથી વ્યક્તિના જે જન્મો જન્મના જે પાપ છે એ પાપ પણ બળીને ભસ્મ થાય છે. અને કથા સાંભળવાનો ફાયદો કેટલો બધો બોલો, અને સરસ આવી સરસ બેઠક વ્યવસ્થા હોય, અને હનુમાન ચાલીસાની કથા હોય, આજે તમે ગાઉના ગાઉ જાઓ, ગમે ત્યાં જાઓ, પણ એક જગ્યાએ બેસીને સાત દિવસ સુધી હનુમાન ચાલીસાની કથાનો જ્યારે લાવો મળે ત્યારે, અને પાછો મફતમાં મળે, ક્યાંય બહાર ગામ જવાની જરૂર નહીં, ઘરના આંગણે ગંગાજી પ્રગટ થયા એમ જાણો, અને સ્વયં ભગવાન રામ અને ભગવાન હનુમાનજી પ્રગટ થયા છે એમ જાણો,